हरि ओम, हेलो, हरि ओम, हरि ओम। सर्वशक्तिमान वाणी स्वरूप, वांग्मय स्वरूप, शब्दमय देह एवं ग्रंथराज श्रीमद् भागवत जी ने प्रणाम। ब्रह्म वहिता ब्राह्मणों, माँ सरस्वती साथे जोड़ायेला छे एवा संगीत तज्ञों, निमित्त मात्र यजमान स्वर्गस्थ श्री मथुरादास डायालाल कारियाना सुपुत्र श्री मनसुखलाल मथुरादास कारिया, एमनो सह परिवार तथा टेक्नोलॉजी ना उपयोग थी चांदनी साउंड यूट्यूब चैनल ना माध्यम थी कथा ने लाइव निहाड़ी रहेला तेमज कथा पंडाल नी अंदर बिराजमान आप भाग्यवान श्रोताओं ने वंदन। सौने जय श्री कृष्ण। हरिओम, हरिओम। सवारना सत्र नी अंदर महात्म्य रूपी पुष्प आपणे ठाकोरजीने अर्पण करी અને મારે તમારે અત્યારે પ્રથમ સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરવાનો છે। મહાત્મ્યના એક સંક્ષિપ્તની અંદર થોડું વિધિકથન કહ્યું છે, એ વિધિકથન આપણે સવારે દર્શન કર્યું। શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ એ મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે અધિકાર લીલા છે। वेद व्यासी महाराज प्रथम स्कंदनी अंदर भागवत में 19 अध्याय नु निरूपण करेलू छे, 19 अध्याय बतावेला छे। 880 श्लोक नो आ भागवत नो प्रथम स्कंद बतायो। श्रीमद भागवत ए परमहंसों नी संहिता छे। कोणे आ भागवत नी रचना करी, शा माटे चार श्लोक वाला भागवत माथी व्यासी महाराज ने आ 18,000 श्लोक रचवानी जरूर पड़ी। एक चार श्लोक माथी अहमेवासमे वाग्रे, ए चार श्लोक माथी आटलो बधो व्यासी महाराजे आ भागवत नो 18,000 श्लोक मा शा माटे विस्तार कर्यो। जे निर्गुण मा निष्ठा राखनारा छे, जे निराकार मा निष्ठा राखनारा आवा परम योगी एवा परीक्षित महाराजे आ कथा ने શા માટે સાંભળી અને એવા સુખદેવજી મહારાજે પરીક્ષિતની સામે આ કથાને સુકામ ગાઈ। પાંડવોના વંશજ એવા પરીક્ષિત એ સુખદેવજી મહારાજના શ્રોતા કેવી રીતના બને છે, આ સંપૂર્ણ પ્રશ્નોના જવાબ એ પ્રથમ સ્કંદની અંદર બતાવ્યા છે। પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક શાર્દુલ વિકૃત છંદની અંદર ભાગવતકાર એનો પ્રથમ શ્લોક ગાતા કહે છે, जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थे स्वभिग्नस्वरात् तेने ब्रह्मरुदाययादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ભગવાન વેદવ્યાસજી મહારાજ અહીંયા પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકની અંદર વળી પાછા સત્યની વંદના કરે છે, મંગલાચરણ કરે છે। કોઈ પણ ગ્રંથની શરૂઆત થાય એટલે આરંભની અંદર મંગલાચરણ કરવામાં આવે છે। ભગવાન સાથે જોડાઈ અને જે આચરણ આપણે કરીએ એ આચરણને મંગલ આચરણ કહેવાય। વેદવ્યાસજી મહારાજ અહીંયા સત્યની વંદના કરે છે, જેનું આચરણ મંગલમય છે એનું ગ્રંથના આરંભની અંદર સ્મરણ કરવું એનું નામ છે મંગલાચરણ। દરેક ગ્રંથની અંદર ત્રણ પ્રકારના
એ મંગલાચરણ એ ગ્રંથકાર બતાવે. એક ગ્રંથના આરંભમાં મંગલાચરણ, એક ગ્રંથની વચ્ચે મંગલાચરણ, અને છેલ્લે જ્યારે એ ગ્રંથ વિરામ થાય ત્યારે અંતમાં મંગલાચરણ બતાવે. તો ભાગવતના આરંભની અંદર અહીંયા ભગવાન વેદવ્યાસનું મંગલાચરણ છે, મધ્યની અંદર શ્રી સુખદેવજી મહારાજનું મંગલાચરણ છે, અને ભાગવતનો જ્યારે વિરામ અંત થાય ત્યારે સુતજી મહારાજનું મંગલાચરણ છે. એવી જ રીતના મારા તમારા જીવનની પણ ત્રણ અવસ્થાની અંદર મંગલાચરણની જરૂરિયાત હોય. એક બાલ્ય અવસ્થા, એક યુવા અવસ્થા અને ત્રીજી વૃદ્ધા અવસ્થા. આ ત્રણેય અવસ્થાની અંદર માણસને મંગલાચરણની જરૂર પડે. કારણ કે જેની બાલ્ય અવસ્થા મંગલમય હોય, સમજવું, એની યુવા અવસ્થા હંમેશા મંગલમય હોય. જેની યુવાની મંગલ હોય, સમજજો, એની વૃદ્ધા અવસ્થા પણ મંગલમય રહે. અને જે વ્યક્તિની વૃદ્ધા અવસ્થા મંગલમય બને, એનું જ મૃત્યુ મંગલમય હોય. તો આ ત્રણે ત્રણ અવસ્થાની અંદર મંગલાચરણની જરૂર છે. અને એટલા માટે જ બાળપણની અંદર ધર્મના જે સંસ્કાર છે ને, એ હંમેશા બાળપણમાં જ આપવા જોઈએ. અને આપણે ત્યાં એ શિક્ષણ પદ્ધતિ, એમાં પણ ધર્મના સંસ્કારો હંમેશા બાળપણમાં. ક કલમ નો ક, એ નાનું બાળક હોય એ કલમ હાથમાં લે એટલે પેલા ક કલમ નો ક, પછી એ કલમ ને એ ખડિયાની અંદર બોળે. પેલાનો, અત્યારે તો વિજ્ઞાન આગળ આવ્યું એટલે ટેકનોલોજી યુગ પરિવર્તન થાય, પણ પેલાનો સમય કઈ ખડિયામાં બોડી બોડીને પછી લખતા, એટલે ખ ખડિયા નો ખ. પછી ધર્મનું, એની અંદર સિંચન એટલે ગ ગણપતિ નો ગ, શ્રી ગણેશાય કરે ભણવાના એટલે ગ ગણપતિ નો ગ. પણ આજે સ્ટેટમેન્ટ એમાં થોડુંક ફેરવી નાખ્યું કે ભાઈ એ તો હિન્દુના ગણપતિ છે એટલે ગ ગધેડાનો ગ કર્યો. આખું વર્ષ ઓલો ગધેડાની જેમ જ ચોપડા હારતો હોય ને, નિશાળેથી થાયકો પાયકો આવે, કારણ કે શરૂઆત જ ગધેડાથી, ગ ગધેડાનો ગ, ગ ઘરનો ગ. જીવનમાં સારા ગણેશ મંડાય એટલે પછી એ ભણી લે, નોકરી કરે એટલે એનું ઘર બંધાય, ગ ઘરનો ગ. ચ ચકલી નો ચ, એ બાળપણ હોય અને એ બેન્ચ ઉપર બેઠા હોય, જેમ ચકલી અહીંથી વાં ઉડીન જાય, વાંથી વાં ઉડીન જાય, એમ ઘડીક થાય તો ફરર કરતો વાહલી બેન્ચે જાય, ઘડીક ત્યાંથી ઉડીને પાછો, એટલે કોલેજમાં એ ચ ચકલીની જેમ એ મન ચંચળ હોય. ચ ચકલી નો છ, છ છત્રી નો છ, પછી એના ઉપર છત્ર આવે. જ જબલા નો જ. આવી રીતના આપણા સુંદર આ કલમ ખડિયાની અંદર પણ એક જીવન જીવવાનું ભાથું ભરેલું છે. આ શિક્ષણ પદ્ધતિની એક વ્યવસ્થા, કારણ કે ધર્મના સંસ્કારો એ બાળપણથી આપવાના હોય. તો બાલ્ય અવસ્થા મંગલમય બને, એની યુવાની મંગલ. જેવી રીતના ભગવાને મને તમને 24 કલાક આપ્યા, એ 24 કલાકમાં પણ ત્રણ વખત એ ભગવાનનું મંગલાચરણ જીવનમાં થવું જોઈએ. સવારે જ્યારે વહેલા ઉઠીએ ત્યારે પરમાત્માને એ યાદ કરવા જોઈએ. બપોરે જમતી વખતે અન્નદાતા એ ઈશ્વરને યાદ કરવા જોઈએ, શક્તિદાતા પરમાત્માનો એનું ધ્યાન ધરીને પછી ભોજન કરવું જોઈએ. અને રાત્રે જ્યારે નિદ્રાધીન થઈએ ત્યારે શાંતિદાતા ઈશ્વરને યાદ કરી અને પછી પથારીવશ થવું જોઈએ. અને એને જ આપણા મહાપુરુષોએ ત્રિકાળ સંધ્યાનું નામ આપ્યું છે કે ત્રણ સમયે પરમાત્માને અવશ્ય યાદ કરવા જોઈએ. સવારે ઉઠીએ ને ત્યારે ભગવાનનો આભાર વ્યક્ત કરવો, ભગવાનનો આભાર માનવો. એટલે સવારે ભગવાન ઉઠાડે જ નહીં તો કઈ કોર્ટમાં કેસ કરવા જાય, કૂતા જ રાખે તો હે ક્યાં કેસ કરવા જાય આપણે. ઘણા કહેતા હોય ભગવાન છે એની સાબિતી શું, આ તને સવારે ઉઠાડ્યો એ સાબિતી છે મોટી. આંખો જ બંધ રાખી હોત તો તારી, મશીન જ બંધ કરી દીધું હોત તો ચાપ. ઈશ્વર મને તમને સવારે મારીને તમારી આંખ ખોલી આ સુંદર મજાની આ પ્રકૃતિના દર્શન આપણે કરી શકીએ, આ ભગવાન છે એની મોટામાં મોટી સાબિતી છે. ત્રણ સમયે પરમાત્માને યાદ કરવા, સવારે ઉઠીએ ત્યારે સ્મૃતિદાન, ભગવાન આપણને જે કાંઈ વ્યવહારો હોય એ યાદ કરાવે, સ્મૃતિદાતા ઈશ્વરને યાદ કરવા, ભોજન સમયે શક્તિદાતા પ્રભુને યાદ કરવા, રાત્રે નિદ્રાધીન થઈએ ત્યારે મને તમને ઈશ્વર શાંતિની ઊંઘ આપે છે, શાંતિદાતા પરમાત્માને યાદ કરવા. થેન્ક યુ કહેવાનો અવસર એટલે સંધ્યા વંદન છે. પાંડુરંગ દાદા કહેતા, જેવી રીતના નાનું બાળક એના પગની અંદર કાંઈ ઠેસ વાગે એટલે એ સાફ સફાઈ ન કરવા દે, દુખતું હોય, દર્દ થાય, પણ એ જ બાળક જ્યારે રાત્રે સૂઈ જાય એટલે માં એ રૂ લઈ અને વ્યવસ્થિત બાળકને સાફ કરી દે, સવાર થાય એટલે એકદમ બાળક સ્વચ્છ થઈ જાય.
બસ એવી જ રીતના સવારથી સાંજ સુધી આપણા મનને ઘણા બધા સંસારના ઘા લાગ્યા હોય, પણ રાત્રે જ્યારે સૂતા હોઈએ ત્યારે મનની માવજત એ ભગવાનના બે મિનિટ ભગવાનનું સ્મરણ, જે કાંઈ જે ભગવાનને માનતા હોય એનું સ્મરણ કરી અને મનની માવજત કરીને સૂઈએ ને તો સવારે પાછા ઉઠીએ ને ત્યારે એકદમ આપણું મન છે એ સ્વચ્છ બની જાય, પ્રફુલ્લિત બની જાય. તો ત્રિકાળ સંધ્યા વંદન, વેદ વ્યાસ મહારાજ અહીંયા સત્યની વંદના કરે છે. કદાચ ટેકનોલોજી યુગની અંદર આપણને આ વાત થોડી કદાચ જૂનવાણી લાગે કે એમ કઈ ભગવાનને યાદ, પણ આપણા ઘરે કોઈ મહેમાન આવે, નાના બાળકને ચોકલેટ આપે એટલે સ્વાભાવિક આપણે બાળકને શીખવાડીએ કે બોલ બેટા થેન્ક યુ. કઈ ઢોળાઈ જાય, કઈ ઢોળપોળ થાય, આપણે વળીએ બાળકને સંસ્કાર આપીએ બોલ બેટા સોરી બોલ. એક સામાન્ય કોઈ વ્યક્તિ આપણને ચોકલેટ આપે ને આપણે એને થેન્ક યુ કહીએ તો જે પરમાત્મા એ બડે ભાગમાં નસ્તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા આવો સુંદર મજાનો આપણને માનવનો દેહ આપ્યો તો એ પરમાત્માને આપણે કમસે કમ ત્રણ સમય થેન્ક યુ ન કહી શકીએ. યાદ રાખજો, આ માનવ અવતાર લેવા માટે થઈને આપણી પાછળ 84 લાખ યોની લાઈનમાં ઊભી છે, એ યાદ રાખજો. એને હજી નથી મળ્યો ને આપણને બધાને મળી ગયો તો એને થેન્ક યુ કહેવા માટે કમસે કમ ઈશ્વરને આપણે બે હાથ જોડી અને આ મસ્તક તો નમાવી શકીએ ને. 84 લાખ યોની આપણી પાછળ છે, આ તો 6 અબજની વસ્તી છે ને, એટલે આપણને એમ થાય કે એમાં માનવ જન્મ શું દુર્લભ છે. પાસપોર્ટ, અમેરિકા પાસપોર્ટ ની માટે હજારોની લાઈન ઊભી હોય અને એમાં આપણને પાસપોર્ટ મળી જાય તો આપણે કેટલા આપણા દેહને ભાગ્યશાળી માનીએ કે અમને અમેરિકા જવા માટેનો પાસપોર્ટ મળી ગયો. કારણ કે પાછળ આપણને હજારોની લાઈન દેખાય છે ને, એટલે એમ આપણી પાછળ પણ 84 લાખ યોની આ માનવ જન્મ લેવા માટે થઈને ઊભી છે. એમાંથી ઈશ્વરે આપણને માનવ બનાવ્યા છે તો કમસે કમ આપણે એનો આભાર તો વ્યક્ત કરી શકીએ ને, એ મંગલાચરણ છે. વેદ વ્યાસ મહારાજ અહીંયા સત્યમ પરમ ધીમહી સત્યની વંદના કરે છે. મેં કાલ પણ કીધું હતું કે સત્ય તમને પરેશાન કરી શકે પણ સત્ય કોઈ દિવસ તમને પરાજિત ન કરી શકે. સત્યની નજીક જ્યારે જ્યારે જાઉં ત્યારે કસોટીને મેં કીધું એમ કે કંકોત્રી લખવી પડે. જો સત્ય કે સાથ જોડા હોતા હૈ ઉનકે પાસ પ્રભુ ખડા હોતા હૈ. જે જે સત્યની નજીક હોય સત્ય કદાચ આપણને ન ભાવે પણ સત્ય જ આપણને આ જગતની અંદર ન ભાવે, માટે સત્યની વંદના કરી છે અહીંયા. અને મેં કાલ કીધું કલિકાલની અંદર મારે તમારે ક્યાં સત્યને સાચવવાનું, આપણી આંખમાં સત્ય સચવાય, આપણી જીભમાં સત્ય સચવાય, આપણા કાનમાં સત્ય સચવાય, આપણા વ્યવહારની અંદર, આપણી ચાલમાં, આપણા વિચારોમાં સત્ય સચવાય. આપણા વિચારો પવિત્ર, શરીરથી તો બધા ઉજડા હોય, ગંગા મેં ડૂબકી લગા કર તીર્થ કીએ હજાર ઇનસે ક્યાં હોગા અગર બદલે નહીં વિચાર. જો વિચાર પવિત્ર ન હોય તો ગંગામાં તમે હજારો વખત ધ્રુપકા મારો ને એનો શું ફાયદો. પણ આપણા વિચારની શુદ્ધિ જોઈએ, વિચાર પવિત્ર હોવો જોઈએ, સત્યની વંદના. મારે તમારે કલિકાલમાં એક સત્ય, મારે તમારા આચરણનું સત્ય સચવાવું જોઈએ. અને આચરણના સત્યમાં મારે તમારે યાદ કરવા પડે સ્વામી વિવેકાનંદ. વિદેશમાં જયારે એ વિશ્વસભા, એ ધર્મસભા જયારે પૂરી થઈ, સ્વામી વિવેકાનંદ સ્ટેજ ઉપરથી ઉતર્યા, સામે એક અંગ્રેજી લેડી આવી. સ્વામી વિવેકાનંદને કહે છે મારી સાથે તમે લગ્ન કરો, મેરેજ કરો, શાદી કરો. સ્વામી વિવેકાનંદ કહે છે અરે બેન દીકરી આ તું શું બોલે છો, હું ભારત દેશનો ભગવાધારી સંત છું, મારી સામે બેન આમ વાત ન કરાય. પેલી અંગ્રેજી લેડી કહે છે મને દીકરી ન કયો, મને બેન ન કયો, મારે તમારી સાથે લગ્ન કરવા છે. સ્વામી વિવેકાનંદ, આ તો વિવેકાનંદ હતા ને, અવિવેકાનંદ નહોતા, પ્રશ્ન કર્યો કે બેન દીકરી મારી સાથે લગ્ન કરવાનું કારણ. કીધું કે જે ભારતની ધરતીને આવો સ્વામી વિવેકાનંદ જેવો સંત મળ્યો એમ અમારી વિદેશની ધરતીને પણ તમારા દ્વારા તમારી સાથે લગ્ન કરું તો અમારી વિદેશની ધરતીને પણ સ્વામી વિવેકાનંદ જેવો એક દીકરો મળે ને, એટલા માટે લગ્ન કરું. અને ત્યારે સ્વામી વિવેકાનંદ બોલ્યા કે બેન કદાચ હું તારી સાથે લગ્ન કરું અને મારા જેવો દીકરો થાય કે ન થાય, પણ આજથી તું મારી માં ને હું તારો દીકરો. આને કહેવાય આચરણનું સત્ય. તું મને જ તારો દીકરો માની લે ને, કદાચ મારા જેવો દીકરો થાય એ ન પણ થાય, આ છે આચરણનું સત્ય. જેના જીવનમાં આચરણનું સત્ય હોય એની વંદના વેદવ્યાસજી મહારાજ કહે છે. મંગલાચરણનો પ્રથમ શ્લોક એ મને તમને સત્ય તરફ લઈ જાય છે. સત્યનારાયણ ભગવાનની કથા તો કરીએ પણ એના લક્ષ્યમાં શીરો નથી, સત્ય છે.
આપણે સત્યનારાયણ ભગવાનની કથા તો વરહે 6 મહિને એકવાર કરીએ, પણ અસત્યનું આચરણ તો ક્યારેક ડગલે ને પગલે કરતા હોઈએ. શિરો લક્ષ્ય નથી, સત્ય લક્ષ્ય છે. આપણે સત્યનું આચરણ કરવાનું છે. સત્ય તરફ અહીંયા વેદવ્યાસી મહારાજ મને તમને લઈ જાય. ભગવાનનું સ્વરૂપ એ સત્યમ શિવમ, એક તો સત્ય સ્વરૂપ છે, શિવમ અર્થાત કલ્યાણકારી છે, અને ભગવાન એ સુંદરમ છે. સત્ય સ્વરૂપ, કલ્યાણકારી સ્વરૂપ, અને ભગવાન એ સુંદર છે. તો અહીંયા વેદવ્યાસી મહારાજ સત્યમ પરમ ધીમહિ લખ્યું. અહીંયા ન જો રામમ પરમ ધીમહિ નથી લખ્યું, નથી કૃષ્ણમ પરમ ધીમહિ નથી લખ્યું, નથી શિવમ પરમ ધીમહિ લખ્યું. વ્યાસી મહારાજે લખ્યું સત્યમ પરમ ધીમહિ. વેદવ્યાસી કહેવા માંગે છે, વૈષ્ણવ હોય, શૈવ હોય, શાક્ત હોય, કોઈ પણ સંપ્રદાયને પાળતો હોય, દરેકને માટે આ શ્રીમદ ભાગવત ગ્રંથ છે. અને એટલા માટે વસુધૈવ કુટુંબકમનો ભાવ સ્પષ્ટ કરવા માટે થઈ વ્યાસી મહારાજે અહીંયા સૌ પ્રથમ સત્યની વંદના કરી છે. આપણે ત્યાં ભાગવત, ભગવદ્ ગીતા, રામચરિત માનસ, આ દરેક ગ્રંથો છે ને બિન સાંપ્રદાયિક પરબ જેવા છે. તમે જો પાણીના પરબનો કોઈ સાંપ્રદાયિક ન હોય, પાણીના પરબની પાસે ગમે તે જ્ઞાતિનો આવે, ગમે તે જાતિનો આવે, એને ત્યાં પાણી પીવા મળે. હા, શરત ઈ છે કે એને તરસ હોવી જોઈએ. એમ આપણા તમામે તમામ જે ગ્રંથો છે એ બિન સાંપ્રદાયિક પરબ જેવા છે. આની અંદર કોઈ એક વ્યક્તિ અધિકાર ન જમાવી શકે, કારણ કે આ ગ્રંથ છે ને એ દરેકને માટે છે. તો ભાગવતનો જો કેન્દ્રવર્તી કોઈ વિચાર હોય તો એ સત્ય છે. જે વ્યક્તિ સત્યની નજીક છે એના માટે આ ગ્રંથ છે. બસ તો સત્યની વંદના કરી છે. આનો અર્થ એ થાય, રામના ભક્ત હોય, કૃષ્ણના ભક્ત હોય, શિવના ભક્ત હોય, દરેકને માટે આ ભાગવત ગ્રંથ એ લખાયેલો છે. ભગવાનના એ અલગ અલગ સ્વરૂપ, એ સત્ય જયારે વાસળી ધારણ કરે તો આપણે એને દ્વારકા વાળો કહીએ, એ સત્ય જયારે ત્રિશુલ ધારણ કરે તો આપણે એને માતાજી કહીએ, એ સત્ય જયારે ડમરું ધારણ કરે તો આપણે એને શિવ કહીએ, એ સત્ય જયારે ધનુષ ધારણ કરે તો આપણે એને રામ કહીએ. પણ આખરમાં બધા જ એ ભગવાનના જ સ્વરૂપો છે. ઘાટ ગળ્યા પછી નામ રૂપ જુજવા, અંતે હેમનું હેમ હોય. જેમ સોનાની લગડીમાંથી અલગ અલગ ઘાટ તૈયાર કરે, કોઈ એને માળા કહે, કોઈ એને મંગલસૂત્ર કહે, કોઈ એને વીટી કહે, કોઈ એને વારી કે, પણ આખરમાં એ બધી જ વસ્તુને તમે ભેગી કરી અને એને જો અગ્નિમાં તપાવવામાં આવે તો આખરમાં એ સોનું જ બને, એ સોનાની લગડી જ થાય. બસ એવી જ રીતના સત્યના સ્વરૂપમાંથી આ બધા જ રૂપો એ કલ્પિત થયા છે. કબીરા કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે વયે લેકિન પાણી સબ મે એક. બધાના વાસણ જુદા જુદા હોય પણ કુવામાંથી નીકળેલું પાણી તો એક જ છે. બસ એમ ઈશ્વર એક જ છે, પણ આપણે એને અલગ અલગ સ્વરૂપની અંદર આપણે એની પૂજા કરીએ છીએ, એને માનીએ છીએ. જેને જેની અંદર ઈષ્ટ, જેને ભાવ, જેને શ્રદ્ધા, એ સ્વરૂપની એ વ્યક્તિ પૂજા કરે તો સત્યની વંદના કરે છે. ત્યાર પછી કહે છે, નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ સૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્રમ સમમાચરે. નૈમિષારણ્યની અંદર સહસ્ત્ર હજારો વર્ષ સુધી ચાલે એવા જ્ઞાન યજ્ઞનું ઋષિ મુનિઓનું આ આયોજન કરેલું છે. વ્યાસાસન ઉપર સુતજી મહારાજ બેઠા છે. સૌનકાદિ ઋષિ મુનિઓ સુતજી મહારાજને 6 પ્રશ્ન કરે અને એ પ્રશ્નના જવાબના રૂપની અંદર સુતજી મહારાજ જે કહે છે એ ઋષિ મુનિઓ એને સાંભળે છે. અને એ પ્રશ્નનો જવાબ એટલે શ્રીમદ ભાગવત. પેલો પ્રશ્ન કરતા કહે છે, તત્ર તત્ર અંજસાયુષ્મન ભવતામ યદ વિનિશ્ચિતમ પુંસામેકાંતતઃ શ્રેયસ્તન્નઃ સંશિતુમાર્હસી. હે બાપજી, તમે અમને એ બતાવો કે આ કલિયુગની અંદર લોકો પ્રમાદી થયા છે, ઊંધી સમજવાળા થયા છે. ગુજરાતીમાં બહુ સુંદર વાક્ય છે, માણસ ઓછું સમજે ને તો ચાલે, માણસ ઊંધું સમજે તો ન ચાલે. ઓછી ઊંધી સમજવાળા થયા છે, અલ્પ આયુષ્ય, પ્રાયેણ અલ્પ આયુષ્ય. કળિયુગના માણસનું આયુષ્ય ઓછું થતું જાય છે. 100 વર્ષે પેલા જીવતા જીવ કોઈ ગુજરી જાય, દેવ થાય એટલે કહેતા કે બહુ ભાગ્યશાળી છે કે 100 વર્ષ જીવા. અત્યારે 70 વર્ષે ગુજરી જાય તો કે બહુ ભાગ્યશાળી છે કે 70 વર્ષ તો જીવા. હે મહારાજ, લોકો ઓછા આયુષ્ય વાળા થયા છે.
એમાં મંદા મંદ સુમતયો, લોકો આળસુ થયા, ઊંધી સમજવાળા થયા. આવા લોકોનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. પ્રાયણ અલ્પ આયુષ્ય, આયુષ્ય એક તો ઓછું થયું, એમાંય મોટા ભાગનો સમય તો એ ઊંઘની અંદર જતો રહે. સીધો જવાબ છે, માણસ જેટલો જાગે એટલો જ પાછો સૂવે. આમ તો વૈજ્ઞાનિક રીતે કાયદેસર તો માણસની એક દિવસની સરેરાશ ઊંઘ 8 કલાકની હોવી જોઈએ, પણ ઘણા કુંભકર્ણના અવતાર 12-12 કલાક સુધી પડ્યા હોય. પણ એક શરીરના સ્વાસ્થ્યને અનુલક્ષીને માણસની ઊંઘ કમસે કમ 8 કલાકની એ નિયમિત હોવી જોઈએ. તો 50 વર્ષમાંથી મોટા ભાગનો સમય તો એ ઊંઘની અંદર વીતે છે. બાળપણની અંદર અમુક સમય જાય, બાલહ તાવત ક્રીડા શક્ત, રમત ગમતમાં એ માણસનો થોડો સમય જાય. થોડો સમય જાય એટલે કઈક ડિગ્રી મેળવે, પુસ્તકને પ્રેમ કરે તો થોડો સમય એ ભણતરમાં જાય. ઘરમાં નવા PSI આવે તો એને હરવા ફરવાને લઈ જવા પડે, થોડો સમય એમાં વ્યતીત થાય. બાળકો થાય, થોડો સમય એમાં પસાર થાય. તો આમાં માણસની પાસે આ ભજન કરવાનો સમય ક્યાં રહ્યો? પેલો પ્રશ્ન કરે કે માણસનું એક તો આયુષ્ય ઓછું છે, ઓછા આયુષ્યની અંદર માણસને કલ્યાણ કરવાનો, માણસે પોતાનો ઉદ્ધાર કરવાનો માર્ગ શું છે? કલ્યાણ સેનાથી થાય? બીજો પ્રશ્ન, બધા જ શાસ્ત્રનો સાર શું છે? આટલા બધા શાસ્ત્રો છે, પુરાણો છે, ઇતિહાસ છે, આને બધાને વાંચવાનો સમય માણસની પાસે ન હોય તો મહારાજ અમને શાસ્ત્રનો સાર આપો, આ દરેક શાસ્ત્ર કેવા શું માગે છે? આમ તો વ્યાસીએ ઘણા બધા પુરાણોની રચના કરી, પણ છેલ્લે તમામે તમામ શાસ્ત્રનો સાર એ એક જ એ પંક્તિમાં આપ્યો કે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. બીજા ઉપર ઉપકાર કરો એનાથી મોટું જગતમાં એ કોઈ પુણ્ય નથી, અને કોઈ વ્યક્તિને તમે પીડા આપો એનાથી મોટું જગતમાં એ કોઈ પાપ નથી. આ શાસ્ત્રનો સાર. ત્રીજો પ્રશ્ન, મહારાજ તમે તો દરેક પુરાણોના જાણનારા છો, તમે અમને એ જણાવો કે વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અવતાર થવાનું કારણ શું છે? ચોથો પ્રશ્ન કરે, ભગવાન ક્યાં ક્યાં અવતારો લીધા, એમાં કઈ કઈ લીલા કરી? પાંચમો પ્રશ્ન કરે, ભગવાન શ્રી કૃષ્ણ સિવાયના અન્ય અવતારોનું અમને એ કથા સંભળાવો. છઠ્ઠો પ્રશ્ન કરતા કહે, બૃહિ યોગેશ્વર હે કૃષ્ણ બ્રહ્મણ્ય ધર્મ વર્મણી સ્વામ કાષ્ટા મધુનો પેતે ધર્મ કમ શરણમ ગત. હે મહારાજ, જ્યાં સુધી ભગવાન આ ધરાધામ ઉપર રહ્યા ત્યાં સુધી તો ધર્મ એના શરણે રહ્યો, પણ જેવા જ ભગવાન સ્વધામ ગમન કરી ગયા પછી ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નનો જવાબ આપો. પહેલું તો માનવ જીવનનું કલ્યાણ સેનાથી, બીજું વેદ ઉપનિષદ શાસ્ત્રનો સાર શું, ભગવાનના કૃષ્ણ અવતાર થવાનું કારણ શું, ભગવાન કેવી કેવી લીલા કરી, ભગવાને અન્ય ક્યાં ક્યાં અવતાર લીધા, અને ભગવાન સ્વધામ ગમન કર્યા પછી ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નના જવાબના રૂપની અંદર સુતજી મહારાજ નૈમિષારણ્યમાં જે કથા કહે છે એ કથા એટલે શ્રીમદ ભાગવત કથા. 2 શ્લોકની અંદર પોતાના ગુરુ વ્યાસજી મહારાજ ના પુત્ર સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુષ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોષ્મિ. સંસારીઓ પર જેને કરુણા કરી અને શ્રીમદ ભાગવત જેને ગાયું એવા વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજી મહારાજને અમે સૌ વંદન કરીએ છીએ. વ્યાસજીએ ધર્મરૂપી શ્રીમદ ભાગવત વાયવું છે તો એના પુત્ર સુખદેવજીએ શ્રીમદ ભાગવત એ રાજા પરીક્ષિતને ફળ સ્વરૂપે ગાયું છે. કથા મને તમને બોધ આપે છે, અત્યારે માતા પિતા જે કાંઈ ધર્મ વાવશે એ આગળની પેઢી એના સંતાનોને એના ફળ પાછા એ ખાવા મળશે. માણસનું કલ્યાણ સેનાથી થાય? સીધો જવાબ, ધર્મનું વાવેતર કરવાથી માણસનું કલ્યાણ થાય. કહેવા એ માગે છે, અત્યારે જે માતા પિતા ધર્મના વાવેતર કરશે તો આગળની પેઢીને ચોક્કસ એના ફળ, એ પછી આંબો વાવ્યો હશે તો કેરી ખાશે અને બાવળ વાવ્યો હોય તો કાંટા ખાવાની પણ તૈયારી રાખવી પડે. જેવી કરો છો કરણી એવી તરત ફળે છે, બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. આ કર્મનો કાયદો છે. કર્મની હોટલ એક એવી છે કે જ્યાં આપણે જે વસ્તુને રાંધી હોય ને એ જ વસ્તુ પછી આપણને પીરસવામાં આવે, એ પછી ભાવે કે ન ભાવે. તો ક્યારેક આપણું અહિત થાય, ક્યારેક આપણું અકલ્યાણ થાય તો સમજવું ક્યાંક ને ક્યાંક આપણાથી બાવળ વવાઈ ગયો છે. આજ પણ હળાહળ કલિયુગની અંદર તમે ગુલાબ વાવો તો પછી ત્યાં મોગરા ન ઉગે,
તમે ચંપો વાવો તો ત્યાં પછી ચંપાની જ અપેક્ષા રાખવાની હોય, ત્યાં પછી ગુલાબ ન થાય. એમ જેવું તમે વાવો એ લણવાની પાછળ આપણી તૈયારી પણ હોવી જોઈએ. તો ધર્મનું પાલન કરવાથી એ માણસનું કલ્યાણ થાય. તો હવે ધર્મ એટલે શું? તો સીધો સાધો જવાબ છે, સવારના વહેલા ઉઠીને આપણે ભગવાનની માળા કરીએ, એ ધર્મ છે. સવારે વહેલા ઉઠીને કોઈ ગરીબડાને, કોઈ જરૂરિયાતમંદ લોકોને આપણે મદદ કરીએ, એની સેવા કરીએ, તો એ ધર્મ છે. ફીના વાકે કોઈ વિદ્યાર્થીનું શિક્ષણ છૂટી જતું હોય, અભ્યાસ છૂટી જતો હોય, આપણે એની ફી ભરી દઈએ, તો એ ધર્મ છે. કડકડતી ઠંડી હોય, કોઈ ગરીબડા રોડ ઉપર ઠંડીના ઠરતા હોય અને આપણે એને ધાબડા ઓઢાડી આવીએ, આ ધર્મ છે. જે વસ્તુથી તમને ભગવાનની સાથે પ્રેમ નિર્માણ થાય એવી દરેક બાબત એ ધર્મનું સ્વરૂપ છે. તો શાસ્ત્રકારો કહે છે કે ભગવાનની સાથે પ્રીતિ કરવી એનું નામ છે ધર્મ. અને યાદ રાખજો, મારો ને તમારો ધર્મ, શાસ્ત્રકારો કહે છે અધર્મ વાવવા માટે મારો ને તમારો જન્મ છે જ નહીં. કાંઈક આવા સત્કર્મ રૂપી, આવા કથારૂપી, સત્સંગ રૂપી, દાન રૂપી એ વાવેતર કરવા માટે જ ઈશ્વરે મને તમને આ ધરતી ઉપર મોકલા છે. નકર ઘણા માણસની એક એવી માન્યતા હોય કે ભાઈ ભગવાન એક વખત આ ધરતી ઉપર આપણને જન્મ આપ્યો, ખાઈ પીને મોજ કરો ને, બીજી વખત ક્યાં અહીંયા આવવાના છીએ. પણ માણસ માણસ થઈને મરે તો એ બીજા જન્મમાં માણસ જ થવાનો છે. આપણી બહુ જૂની કહેવત છે કે બળદને આજ કેવું ન પડે તું ભાઈ બળદ થા, કૂતરાને કેવું નથી પડતું તું કૂતરો થાય. કૂતરો હોય ને એની રીતે જીવતો હોય, એ અડધા રોટલા હાટું થઈને બાંધે, ઝઘડે, ભસે. પણ દુઃખ સાથે આજે માણસને કેવું પડે કે હવે તો માણા જેવો થા, હવે તો વરી જા. અંતે યા મતિ સાગતિ, અંતકાળે માણસની જેવી મતિ હોય તો હજી પણ સમય છે કે ભગવાનનું ભજન. જે કાંઈ ગતે શોકો ન કર્તવ્ય ભવિષ્યમ નૈવ ચિંતયેત, ગયેલાનું ક્યાંય શાસ્ત્રકારો કહે કોઈ દિવસ શોક ન કરવો. આપણા શ્લોકને ફોલો કરવાથી મને તમને આ એક સુંદર વિચારધારા મળે છે. આ શ્લોકને લોક સુધી લઈ જવાનું કારણ એ છે કે જેની અંદર પોઝિટિવ વિચાર છુપાયેલો છે. ગતે શોકો ન કર્તવ્ય ભવિષ્યમ નૈવ ચિંત, ભવિષ્યની ક્યારેય ચિંતા ન કરવી, બસ આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે, એ ભાવ રાખીને જીવન જીવવું. કારણ કે ભગવાન એ કદાચ ગમે એવી ભૂલો કરશો, સંસારની એક પણ ભૂલ એ સંસાર ભૂલશે નહીં, અને ભગવાનની હજાર ભૂલો કરશો તોય એ ક્યારે યાદ નહીં રાખે. એટલા માટે કવિ કહે છે, ઓ મોર મુકુટ ધરનારા મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાડા દ્વારિકા વાડા. મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાડા દ્વારિકા વાડા દ્વારિકા વાડા દ્વારિકા વાડા. ભગવાન એ ભૂલો નો ભૂલનારો છે. મારી ભૂલો ના ભૂલનારા, મારા સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. ભગવાન છે ને એ ભૂલ નો ભૂલનારો છે. એક પણ ભૂલ માફ ન કરે એ ન્યાયાધીશ, અને હજારો ભૂલો માફ કરી દે એ દ્વારકાધીશ છે. આપણી તમામ ભૂલો આ દુનિયા માફ નહીં કરી, એક ભૂલ કરી હશે અને સમાજની અંદર આપણી વાતો થવા માંડે, ભાઈ તો આવો છે, તો અમે વાળો શું કે ભાઈ તમે તો આજ કહો, અમે તો એને છઠ્ઠી થી ઓળખીએ. લે હવે છઠ્ઠીમાં ઓલું બિચારું છ વાહન હોય, બધા ગોદડીમાં લઈને ફરતા હોય, પણ છતાંય દુનિયા શું કે તમે તો આજ એની આવો અવગુણ ગાવ, અમે તો એને છઠ્ઠી ના ઓળખીએ. તો ભગવાન એ ભૂલો નો ભૂલનારો છે. એટલા માટે કવિ કહે, તમે સદગુણ ના છો સ્વામી, તમે સર્વના અંતર્યામી, તમે સદગુણ ના છો સ્વામી, તમે સર્વના અંતર્યામી, તમે અણુ અણુ તમે સદગુણ
અંતર્યામી તમે અણુ અણુમાં છો કિંતુ તમે સચરાચર વસનારા તમે અણુ અણુમાં છો કિંતુ તમે સચરાચર વસનારા તમે રચને હાક્યો તમે ઝેરન પીધો તમે રચને હાક્યો ઝેરન પીધો સાચા બહુ બળવાળા દ્વારિકાવાળા 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 ભગવાન એ મારી તમારી ભૂલોનો ભૂલનારો છે ઈશ્વરના દરબારમાં આ જીવ જ્યારે જ્યારે હૃદયથી પાપનું પ્રાયશ્ચિત કરે આ દુનિયાનું એક પણ પાપ એવું મોટું ન હોય કે જે સાચા પશ્ચાતાપના આંસુથી ધોવાઈ ન શકે અને આ દુનિયાનું એક પણ પાપ એટલું નાનું નથી કે જે સાચા પશ્ચાતાપના આંસુ વિના ધોવાઈ શકે તો ગતે શોકો ન કર્તવ્યમ ભવિષ્યમ નૈવ ચિંતયે ગયેલાનું જીવનમાં ક્યારે શોક ન કરવો અને ભવિષ્યની કદાપિ એ ક્યારે ચિંતા ન કરવી વર્તમાનમાં જીવવું તો ભગવાન એ ભૂલોનો ભૂલનારો છે અગર ગલતી રુલાતી હૈ તો રાહે ભી દિખાતી હૈ મનુજ ગલતી કા પુતલા હૈ વો અક્ષર હો હી જાતી હૈ જો કર લે ઠીક ગલતી કો ઉસે ઇન્સાન કહેતે હૈ એલા પડી જાય એનો વાંધો નથી પડ્યા રહે ને એનો વાંધો છે અગિયારે શ્રીયાવીને ભૂલથી ગાંઠિયો ખવાઈ ગયો હોય તો લે 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 મારાથી ગાંઠિયો ખવાઈ ગયો અરે શું થઈ ગયું કોગડો કરી નાખ ને આ તો લે લે કરીને બીજા 50 ગ્રામ ખાઈ જાય ન્યા ભગવાનને વાંધો છે તો પછી તારા હાટું ન્યા એ હારમાળા લઈને ઉભા છે ખવાઈ ગયો ગાંઠિયો તો પછી કોગડા કરી નાખ ને ગલતી સે કુછ શીખે તો ગલતી ભી ગુરુ હો સકતી હે જો ભૂલમાંથી આપણે કંઈક શીખીએ ને એ પણ આપણા ગુરુ જ છે અને જે વ્યક્તિ ભૂલમાંથી કંઈ નથી શીખતો ને એ જ એની મોટામાં મોટી ભૂલ છે ભૂલથી ઘણું બધું શીખવા મળે અને ઘણું બધું શીખેલો માણસ પણ ક્યારેક ભૂલ કરી જતો હોય તો શાસ્ત્રકારો કહે છે કે માણસનું કલ્યાણ સેનાથી થાય તો કે ધર્મનું આચરણ કરવાથી ભાગવતકાર કહે છે ધર્મનું આચરણ કરવું આપણને ઈશ્વરે જે કાંઈ જરૂરિયાત કરતા વધારે આપ્યું હોય એ જરૂરિયાત વાળા લોકો સુધી એ વસ્તુને પહોંચાડવી એ ધર્મ છે કારણ કે શાસ્ત્રકારો પૂજ્ય પાંડુરંગ દાદા ઘણી વખત વિડીયો કેન્દ્રમાં એ શ્લોક ગાય કે ચાર વસ્તુ છે ને એ માણસની અંદર અને પશુમાં સમાન છે કહે છે આહાર નિદ્રા ભય મૈથુનં ચ સામાન્ય મે તત્ પશુભિર નરાણામ ધર્મો હિતેષામ અધિકો વિશેષ ધર્મેન હીના પશુભિઃ સમાન કહે છે આહાર નિદ્રા ભય મૈથુનં ચ આહાર જમવાનું કામ પશુ પક્ષી પણ કરે છે અને માણસ પણ કરે છે આહાર નિદ્રા સુવાનું કામ ઇતરિયોની પશુ પક્ષી પણ કરે માણસ પણ કરે ભય પશુમાં પણ મૃત્યુનો ભય હોય આપણને પણ મૃત્યુનો ભય લાગે મૈથુનંચ પ્રજોત્પત્તિ સંતાન પેદા કરવાનું કામ પશુ પક્ષી કરે માણસ પણ કરે આ ચારે ચાર બાબત પશુમાં અને માણસમાં સમાન છે તો હવે માણસનું વિશેષ કર્તવ્ય શું છે ખાના પીના મોજ મનાના જિસકો ઓર નહીં કુછ કરના સમજો વહ પશુ નર્તન મેં ના કાબિલ વો માનવ કહેના મુંબઈ સે આયા મેરા દોસ્ત દોસ્ત કો સલામ કરો એ સંસ્કૃતિ ભારત દેશની નથી આપણે ત્યાં મિત્રતાની સ્થાપના સુદામા અને કૃષ્ણનું મિત્ર ચરિત્ર જોવું ને તમે આ પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળા આપણને શીખડાવી જાય કે પ્રેમ કેમ કરવો વેલેન્ટાઇન ડે આ મધર્સ ડે અરે આપણી ભારતીય સંસ્કૃતિમાં 365 દિવસ માને પ્રેમ કરવાનો હોય આ શું એક દિવસ પ્રેમ કરવાનો એક દિવસ ભેગું રહેવાનું પછી હું ચિંટુન કઈ ઠેલો ખંભે નાખી નોખું રહેવાનું આ નોખા રહેવાની સંસ્કૃતિ આપણી નહીં એક થવાની સંસ્કૃતિ આપણી છે હા કોઈ વ્યવહારના કારણે કોઈ બહાર કોઈ નોકરી કામ ધંધો હોય તો સ્વાભાવિક છે કે જુદું રહેવું પડતું હોય પણ તો હાવ કારણ વગરનું ખાના પીના મોજ મનાના જિસકો ઓર નહીં કુછ કરના સમજો વહે પશુ નર તન મે ના કાબિલ વો માનવ કહીના માણસનું જો વિશેષ કોઈ કર્તવ્ય હોય ને તો એ આવા ધર્મનું વાવેતર કરવાનું છે
ઈશ્વરે મને તમને જે જન્મ આપ્યો છે એ આવા સત્સંગ રૂપી, કથા રૂપી, કઈક દાન રૂપી, કઈક પુણ્ય રૂપી, જેને જેમાં શ્રદ્ધા હોય, કોઈને યજ્ઞમાં શ્રદ્ધા હોય, કોઈને કથા સાંભળવામાં, કોઈને ગરીબોની સેવા કરવામાં શ્રદ્ધા હોય, આ ધર્મના વાવેતર કરવા માટે જ ઈશ્વરે મને તમને મોકલા છે. અને એ જો ન કરીને જાય, હા, એનો અર્થ એવો પણ પાછો ન કાઢતા કે ભાઈ માનવ જન્મ મળ્યા પછી આવું ધર્મ જ કરી રાખવા, પૈસા ન કમાવા. જો પૈસા કમાવાની શાસ્ત્ર ના નથી પાડતા. મેં કાલ પણ કીધું હતું કે ચારવાક નામના ઋષિ કીધું ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, તો એ વિચારધારાનો ભારતે સ્વીકાર કર્યો કે લેણું કરીને પણ ઘી પીવું. કારણ કે શરીરમાં શક્તિ હશે તો કરેલું લેણું તમે ગમે ત્યારે ચૂકવી શકશો. પૈસા કમાવાની ના નથી પાડી, પણ એ પૈસા કમાવા કમાવાની પાછળ એ પૈસા આપણા ભેગા નથી આવવાના, પણ જે વસ્તુ ભેગી આવવાની છે ને એ ભૂલાઈ ન જાય ને, બસ એનું ધ્યાન રાખવાનું છે. આપણે અનિતિથી પાપથી આપણે પૈસો ભેગો કરશું તો એ પૈસો ભેગો નહીં આવે, પણ કરેલી અનિતિ ને પાપ આપણી ભેગું આવશે કર્મના ફળ સ્વરૂપે. ખેડૂતના ખેતરમાં કોઈ મજૂર ખેતીકામ એ કરતો હોય તો એને જંતુનાશક દવા લેવા માટે રાજકોટ એક ખેડૂતનો માલિક મોકલે, 5,000 રૂપિયા આપીને કહે કે હાલે જંતુનાશક દવા લઈ આવી, અને પેલો એ હાથી એ મજૂર માણસ જાય ત્યાં જઈને હરે ફરે ખાઈ પીવે બધું કરે, પણ દવા લીધા વગર નો આવે તો એને ખેડૂત એ મીઠો ઠપકો આપે કે લા મેં તને ભલે તું ત્યાં જઈને હૈરો ફૈરો તે ખાધું પીધું આનંદ કર્યો એની ના નહીં, પણ મેં તને જે કામે મોકલો તો એ કામ તો તારે કરી નવાય ને. બસ એવી જ રીતના ઈશ્વરે મને તમને આ ધરતી ઉપર મોકલા છે, એમાં આપણે વ્યવહારો ચલાવવા માટે કામ ધંધો નોકરી ધંધો કમાઈએ હરીએ ફરીએ એનો વાંધો નથી, પણ જે વસ્તુ માટે મને તમને મોકલા છે એ મૂળ વસ્તુ ભૂલાઈ ન જાય ને એનું ધ્યાન રાખવું. તો ભગવાને આપણને માનવ બનાવ્યા, માનવ યોની આપ્યા પછી મારે તમારે કલ્યાણ કરવું હોય જો આ આત્યંતિક જીવનું, તો ધર્મનું વાવેતર કરવું. તો વિદ્વાનો કહે છે ઘણા બધા શાસ્ત્રો છે, એ શાસ્ત્રોને વાંચવાની જરૂર નથી, પણ એ શાસ્ત્રનો સાર પીવાની જરૂરિયાત છે. એક સમયે આપણા ભારત દેશના એ અલગ અલગ આચાર્યો ભેગા થઈ અને વિચાર કરતા હતા કે આપણા ભારત દેશનો મુખ્ય દેવ કોણ, આપણા ભારત દેશનું મુખ્ય કર્મ શું માણસનું, ભારત દેશનો એ મુખ્ય મંત્ર કયો, આવી રીતના ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા. મુખ્ય શાસ્ત્ર કયું, મુખ્ય મંત્ર કયો, મુખ્ય દેવ ક્યાં અને મુખ્ય કર્મ શું. અને એ વખતે આપણા મહાપ્રભુ વલ્લભાચાર્યજી એક જ શ્લોક ની અંદર ચારે ચાર પ્રશ્નનો જવાબ મહાપ્રભુ વલ્લભાચાર્યજી આપે છે. કહે છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, એકો મંત્રો તસ્ય નામાનિ યાનિ, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. એકમ શાસ્ત્રમ, શાસ્ત્ર એક જ છે જે દેવકીના પુત્ર એ ગાયું છે અને દેવકીના પુત્ર માટે ગવાયું છે. ગાયું છે એ શ્રીમદ ભગવદ્ ગીતા અને ગવાયું છે એ શ્રીમદ ભાગવત કથા. આ શાસ્ત્ર એક જ છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ. દેવ પણ એક જ છે કે જે દેવકીનો દીકરો છે ભગવાન દ્વારકાધીશ. એકો મંત્રો તસ્ય નામાની યાની, મંત્ર એક જ છે ભગવાન શ્રી કૃષ્ણને અનુલક્ષીને, જેટલા ભગવાનના 1000 નામ છે એક મંત્ર છે. અને કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા, માણસનું કર્મ પણ એક જ છે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલને કેન્દ્રમાં રાખી અને કરવામાં આવતી સેવા એ એક જ માણસનું વિશેષ કર્તવ્ય છે. તો શાસ્ત્ર એક જ છે કે જે દેવકીના પુત્રે ગાયું છે ને એના માટે ગવાયું ને એ છે ભાગવત. ભાગવત આ એક એવું શાસ્ત્ર છે જે ખારા સમુદ્રને પણ મીઠો મધ જેવો કરી દે. કોઈ વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે તમારા ભારત દેશની વિશેષતા શું છે, ત્યારે જવાબ આપવામાં આવ્યો અમારા દેશની વિશેષતા એ છે, એક જ શબ્દમાં એટલું કહી શકાય કે અમારે ત્યાં જે દરિયાની અંદર જે નમક જે મીઠું થાય એ સ્વભાવથી ખારું છે, છતાંય અમે ગુજરાતી લોકો એને કહીએ મીઠું. આ ભારત દેશની બહુ મોટી વિશેષતા છે કે જે સમુદ્ર જેવા જે મીઠા જેવા જે ખારા હોય એને પણ મધ જેવા મીઠા કરી દે એનું નામ છે આ ભાગવત શાસ્ત્ર. સુતજી મહારાજ 24 અવતારોનું વર્ણન કરતા કહે, પહેલામાં પહેલો ભગવાનનો અવતાર એ સનત કુમારોનો, સનક સનંદન સનાતન અને સનત કુમાર આ 4 સ્વરૂપની અંદર એક અવતાર એ સનત કુમારોનો જે બ્રહ્મચર્યનું પ્રતીક છે, બીજો અવતાર ભગવાનનો વરાહનો,
જેણે હિરણ્યાક્ષ નામના એ દૈત્યને મારી અને પોતાની દાઢ વડે પૃથ્વીને બહાર કાઢી શેષની સૈયા ઉપર સ્થાપના કરી બીજો અવતાર ભગવાનનો વરાહ સ્વરૂપ. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. જે દિવસે ભગવાને પૃથ્વીને બહાર કાઢી એ શ્રેષ્ઠ દિવસ એટલે નામ પડ્યું વરાહ. ત્રીજો અવતાર એ ભગવાનનો નર એ નારદજીનો છે જે ભક્તિ સૂત્રના પ્રણેતા છે. ચોથો અવતાર ભગવાન નર નારાયણ. પાંચમો અવતાર કપિલ ભગવાનનો જેણે પોતાની માતાને સુંદર મજાનો એ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે. સાચું સુખ ક્યાં છે, નિત્ય આનંદ ક્યાં છે એ સાંખ્ય શાસ્ત્ર એ કપિલ ભગવાન એ પોતાની માને સંભળાવે છે. છઠ્ઠો દત્તાત્રેય. સાતમો યજ્ઞ અવતાર. આઠમો વૃષભદેવ જે જૈનોના પ્રથમ તીર્થંકર ગણાય. નવમો અવતાર પૃથ્વ અવતાર જેણે જે પૃથ્વ અવતાર દ્વારા કૃષિ સંસ્કૃતિનું નગર સંસ્કૃતિ